નહીં. પણ બહેન, તે પહેલા આપ એ સમજાવો કે પછી ધર્મ ઊંચો કે પ્રભુ ધર્મ. બહેન, પ્રશ્ન જેટલો વિકટ છે તેટલો સહેલો છે. ગીતામાં જે કર્મયોગ અને ધર્મયોગ એમ બે ભાગ છે, તેમ પ્રભુ ધર્મમાં પછી ધર્મનો સમાવેશ થયેલો છે. તેની સેવા કરવાથી પ્રભુ આપણા ઉપર રાજી રહે છે. પતિ ધર્મ પાળવા, આદર સ્ત્રીને ખોટા મોહ અભિમાન ક્રોધ અને વાસનાને દૂર કરી એક પ્રતિવ્રત પાળવાનો આદેશ છે. તેમજ પ્રભુ ધર્મમાં પતિને પૂજો અને પરમેશ્વર માનો. રૂપસુંદરીભાઈ, ખરે આજે તમે મારી હૃદયની ભ્રમણા દૂર કરી છે. પતિ ધર્મની જે ભાવના બતાવી છે તે સત્ય છે. આજથી અમો બંને ધર્મને એક બતાવી તે સત્ય છે. આજથી અમો બંને ધર્મને એક માની પતિ અને પ્રભુને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરીશું. ભગવાન સંકટ તમારું ભલું કરે. બહેન, આજે આર્યવ્રતમાં આવી ગૃહિણીની જરૂર છે. આ કોણ છે? કોણ સ્ત્રી? દેવલોકની દેવાંગના દર્શન દઈને અદ્રશ્ય થઈ ગઈ. રૂપલા રાતલડીમાં રૂપનો ઓજસ પ્રકાશીને ઓલવાઈ ગયું. મારું હૃદય એની પાછળ ભંબા લાગ્યું. શું એના નૈનોના નાદ, શું એના મુખડાની માયા, શું એના ઝાંઝરનો ઝણકાર. યશોવરમાં મારે રાજ્ય નથી કરવું. એ રૂપના ટુકડાને લઈ કોયલ ટહુકાર વચ્ચે કુંજવનમાં પડ્યા રહેવું છે. કાળી ભમર, કાળી કીકી, કાળા મધુરા કેસ છે. સુંદર સુકોમળ મુખડું ને સો સજેલો વેશ છે. ગોરા ગુલાબી ગાલ, ગોરા ગુલાબી ગાલ અને જોબન ભર્યું ચપચૂર છે. એ કોણ દેવી સ્વર્ગની, શું આસમાની નૂર છે. મારા અયે માર્યા બાણ એવી કોણ નારી, કોકિલ કંઠી ચતુર સુજાન એવી કોણ નારી. મીઠી મીઠી આખલડીમાં વિષ ભર્યું છે. નાજુક મારા લોચનિયા લો કોણ આનારી. ધીરે ધીરે ચાલ એની હંસલી સી લાગે. નાજુક દેહ નતી લચકાય એવી કોણ આનારી. વારે વારે ડાકતી એ તો પૂર્ણા ભરે તોય પાલવડો સરી જાય. સેનાપતિ, ગુજરાતના સિંહાસને બેસવા લાયક એ અપ્સરા કોણ છે? મારા ભવ્ય મહેલની મહેલાત શોભાવા અવતરેલી એ અપ્સરા કોણ છે? તે દિવસે મહામંત્રી માધવે મારા કહેલા હળ હટતા અપમાનનો બદલો વાળવાની તક આપો આપ પહોંચી છે. ક્ષત્રિય રાજવીના પરાક્રમ પ્રમાણે મારા પડખે બેસી મારો સિંહાસન શોભાવે એવી સ્ત્રી એ બ્રાહ્મણ ના ઘરમાં યશોવરમાં એ બ્રાહ્મણ ના ઘરમાંથી કોઈ કોઈ હિસાબે એ રૂપ રૂપના અંબારને મહેલમાં લાવવો જોઈએ. એ નાચનીનો નાચ મારા મહેલમાંય જોઈએ. એ શરદ કેરો ચાંદ મારા વાસમાંય જોઈએ. એ સૃષ્ટિનો શણગાર મારા સ્થાનમાંય જોઈએ. એ સૌંદર્યનો રસધાર મારા વાસમાંય જોઈએ. મહામંત્રી માધવ, મારા પિતા સારંગદેવ વખતનો જૂનો મંત્રી, અનેક ખટપટો વટાવી મને ગુજરાતની ગાદીએ બેસાડ્યો. મારા પિતા સારંગદેવે મને એના હાથમાં નિર્ભય મૂકેલો. હાલ મારા રાજ્યનું મારા પિતાની
પિતાશ્રીની જગ્યાએ રક્ષણ કરે છે. રૂપ સુંદરી મારે મન મારી બહેન. બાપુ બાપુ એમાં ગભરાવાની કઈ જરૂર નથી. યુવાની યુવાની આંગણે ઉભેલી રૂપ સુંદરીનો ઉદ્ધાર કરો, કારણ કે એક બ્રાહ્મણને સુંદરીનો સાથ ન શોભે, એ મૂર્ખને શૃંગારનો શૃંગાર ન શોભે, એ શુષ્કને સૌંદર્ય તેનો ત્યાગ ન શોભે, એ કાગડાની પોતે મુક્તા માર ન શોભે. મહારાજ આજ્ઞા કરો, એક દ્વારમાં હસ્તી રમતી રૂપ સુંદરીને આપના ચરણોમાં હાજર કરો. આસમાન તૂટી પડે કે ખુદ કીર્તાર રૂઠી પાટણની પાયમાલી કરે, પણ રૂપ સુંદરી તો મારા હાથમાં રમે. રૂપ સુંદરી મારી પટરાણી બને તો જ હું રાજા પાટણનો પરમાત્મા. રાજા પાટણનો પરમાત્મા નહીં પણ પાપન પાટણનો પાપાત્મા. સ્વામી રુદ્રદત્ત. હા સ્વામી રુદ્રદત્ત, તું મને નમન કરે છે રાજન, પણ તારા આ નમન પાછળ રહેલા સંકેતથી હું અજાણ નથી. પ્રેમ પ્રેમ કે પ્રેમ પાછળ રહેલી આ ભાવના નથી, માત્ર મોહ છે. રૂપ જોઈને હૃદયમાં જન્મેલો વિકાર છે, હરાહર કામ છે. પ્રેમીઓના સ્થાન સર્વદા એક જ હોય છે. પ્રેમી કરે છે પ્રેમ, જેના પાત્ર એક જ હોય છે. સૂર્ય ઉગે પ્રભાતે જેના સ્થાન એક જ હોય છે. યોગી જપે જાપ જેના જાપ એક જ હોય છે. વાગે વીણાના તાર જેના નાદ એક જ હોય છે. નહીં મહારાજ, પ્રેમ નારી શું ચીજ છે એ આપને નહીં સમજાય. અને ગુર્જર પતિ, દુનિયામાં નીતિ ન્યાય ધર્મ પરમાત્મા અને પ્રભુ શું ચીજ છે એ તમને નહીં સમજાય. રાજન, સત્તા ધર્મ શીખ, સત્તા મળી છે તો એને પચાવતા શીખ, કારણ કે સત્તા પાપ કરાવે રાજન. પણ રમતની ચોપાટમાં મારું મન ક્યાંય ચોટતું નથી. જ્યાં જોઉં છું ત્યાં ચારે તરફ દેખાય છે શૃંગારની રસવેલીઓ, નાચતી દેખાય છે અહીં તહીં અલબેલીઓ, મોજ મસ્તી ને માસુકો એક જ રહે છે ખ્યાલમાં. કઈ સમજણ નથી પડતી શું વર્તી રહ્યું છે રાજમાં. કોણ છે હાજર? જી મહારાજ, આમાં સરાફર મારું સારું એ રાજ્ય હરાજ કરી દેવા તૈયાર છું. જો મને ખાવા ફરા પીવા શરાબ અને રમવા રમણીઓનો સાથ મળે તો રમણીઓના ગોરા ગુલાબી ગાલો પાછળ મને પાટણની કાંઈ જ પડી નથી. રૂપ સુંદરી તે તો મને દીવાનો કરી નાખ્યો. કોણ જાણે તારી વાંકી ભરમરોમાં એવું તે શું ભર્યું છે કે હું મારું આખું રાજ્ય ભૂલી ગયો છું. મહારાજ, એક ફરિયાદ છે. શું ગુનો છે? આ હરામખોર એના મિત્ર સાથે ડગો કરી એ સ્ત્રીને ઉપાડીને લઈ ગયો છે. મહારાજ, મારી ભૂલ નથી. હું રાત દિન એ સુંદરીનું મુખ આવીને જોઈ ગેલો બન્યો છું. મને લાગ્યું કે હું એનો દીવાનો બની જઈશ, ત્યારે જ મેં ના છૂટે આ પગલું ભર્યું છે. બાપુ બાપુ મને મારી નાખો, હું એના વગર જીવી શકે તેમ નથી. હું એનો દીવાનો છું, હું એનો પાગલ છું. કામણ
બિચારા પુરુષો ઉપર શું અસર નથી કરતા, આને પણ કોઈ સ્ત્રીએ મારી માફો ઘાયલ કર્યો લાગે છે. બસ એવા પાત્ર ત્યાં સિપાહીઓ છોડી મૂકો. આને કોણ બાપુ? મારે કશું સાંભળવું નથી. પુરુષો બિચારા શું કરે, આવા ગુના પાછળ સ્ત્રીઓ જ વધુ જવાબદાર હોય છે. કારણ કે પ્રેમની શરૂઆત સ્ત્રીઓના રૂપમાંથી જ ઉદ્ભવે છે. રૂપ સુંદરી, રૂપ સુંદરી, તું ક્યારે મારી થશે, કેવી રીતે મારી થશે, કઈ સમજણ પડતી નથી. હા, એક રસ્તો જડ્યો. આજના દરબારમાં નાચરંગ થઈ રહ્યા પછી તરકટ રચી માધવને બહાર ગામ મોકલો, પછી રૂપ સુંદરીને લાલચ આપી કે પછી જોર જોરમીથી ઉપાડી મંગાવો, જોઉં છું કોણ મારો વાળ પણ વાપો કરે. અરે કોઈ નહીં, કોઈ નહીં મહારાજ. જ્યાં સુધી સેનાપતિ યશોવર્મા આપની સેવામાં હાજર છે અને તેની વિનંતી આગળ બલ ભલા ઉપરો પણ પાણી વહે છે, ત્યાં કોણ એવો વીર છે કે મહારાજા ગુજરપતિનો વાળ પણ વાપો કરી શકે? સમ્રાટની સેવા ઉપર, અરે સમ્રાટની સેવા ઉપર હરદમ રહેવું તૈયાર છું. લાખો શિરે શંકર સહિત રણ જૂજવાને તૈયાર છું. આજ મારા સૌથી માધવ ને બહાર ગામ મોકલવાનો નિશ્ચય કર્યો છે અને પછી રૂપ સુંદરી ને ઉઠાવી લાવશે. બનાવટી જાસૂસ ઉભો કરી મને એવા સમાચાર સંભળાવો કે મહારાજ ગુર્જર દિલ્હીપતિ ગુજરાત જીતવાની તૈયારી કરી રહ્યો છે. પછી શું? પછી એ કે પાટણનું સૈન્ય વધારવા ખાતર ગુજરાતના ખંડિયા રાજાઓનું લશ્કર એકઠું કરવા સારું માધવને બહાર ગામ મોકલશું ને પછી રૂપ સુંદરીને ઉઠાવી લાવશું. આ વાત કરકે મહારાજા વ્યાજ, આ વાત કરકે મહારાજા, આપના જેવી બુદ્ધિ તો ભારત વર્ષમાં કોઈ રાજાઓમાં નથી. ચાલ યશોવર્મા, તો એ વાતની મજા પર થોડો શરાબ પી લે, કારણ અપમાન બદલ એ બેવકૂફ માધવ નો વેરવાળો નો ઠીક સમય આવ્યો છે. સપડાયો છે સિંહ, અરે સપડાયો છે સિંહ, સંતાપવાની વાર છે, તલવાર નીકળી છે, હવે ચમકવાની વાર છે. એવો જગાઉ જંગ, એવો જગાઉ જંગ કે એ શૈતાન તરફડી મરે. એવો તબાઉ તાપ, એવો તબાઉ તાપ કે તોફાન સુંદર મરે. એવો આપુ હું ત્રાસ, એવો આપુ હું ત્રાસ કે મળતા પીવાના જળ મળે. માધવ માધવ ગુજરાતમાં ઘર ઘર ટુકડા થતો ફરે. ચાલો ચાલો મહારાજ, દરબારીઓનો સમય થઈ ગયો છે. માધવ સહિત સરે દરબારીઓ આવી પહોંચ્યા છે. ચાલો.